નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી અભ્યાસક્રમ આધારિત ધોરણ અગિયાર ભૌતિક વિજ્ઞાનમાં ભાગ બેમાં આપણે આજે ભણીશું પ્રકરણ નંબર નવ જેનું નામ છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો આજે આપણે ચોથું સેશન છે પહેલાં ત્રણ સેશનમાં આપણે અલગ અલગ ટૉપિક જોયા આ જે ચેપ્ટર છે એ બેઝિકલી એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે બહુ જ મજા આવે એવું ચેપ્ટર છે આની અંદર તમને ઘણા બધા તમારા કન્સેપ્ટ ક્લિયર થયા હશે સ્થિતિસ્થાપકતા અંગેના પ્લાસ્ટિસિટી અંગેના અને એના ઉદાહરણો તમે તમારા રોજબરોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવ પણ કર્યા હશે હવે આપણે આજે જે ભણવાના છીએ એ છે જે સ્થિતિસ્થાપકતા અંક તેના પ્રકારો એના ત્રણ પ્રકારોમાંથી આપણે એક પ્રકાર યંગ મોડ્યુલર્સ ગયા સેશનમાં ભણી શક્યા આજે આપણે ભણવાનું છે આકાર સ્થિતિસ્થાપકતા અંક કદ સ્થિતિ સ્થાપકતા અંક તેના પ્રકારો અને તેની વ્યાખ્યા અને તેનું સૂત્ર તારવવાનો પ્રયત્ન કરીશું અને જો સમયની અનુકૂળતા રહેશે તો એને આધારિત આપણે અમુક દાખલાઓ પણ જોઈશું તો શરૂઆત કરીએ આજના સેશનની અને એમાં ફર્સ્ટ ટોપિક આપણે આવે છે આકાર સ્થિતિ સ્થાપકતા અંક જોઈએ વિદ્યાર્થી મિત્રો આકાર સ્થિતિ સ્થાપકતા અંક તો એની વ્યાખ્યા છે કે આકાર પ્રતિબળ સિગ્મા એસ અને એને અનુરૂપ આકાર વિકૃતિ થીટા એ બંનેનો જ્યારે આપણે ગુણોત્તર લઈએ છીએ ત્યારે આપણને મળે છે આકાર સ્થિતિ સ્થાપકતા અંક આકાર પ્રતિબળ સિગ્મા એસ અને આકાર વિકૃતિ થીટા એ બંનેનું ગુણોત્તર એને આપણે કેપિટલ જી દ્વારા દર્શાવીએ છીએ એનું સિમ્બોલ છે કેપિટલ જી એનું બીજું નામ છે દ્રઢતા ગુણાંક તમને પરીક્ષામાં આવું પણ પૂછી શકે કે દ્રઢતા ગુણાંકની વ્યાખ્યા આપો તો એ આકાર સ્થિતિ અંકની જ વ્યાખ્યા હશે એનું સૂત્ર તમારે બની જશે કેપિટલ જી બરાબર આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો પ્રતિબળનું સૂત્ર આપણને બધાને ખબર છે કે પ્રતિબળ બરાબર થશે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે પ્રતિબળ બરાબર થશે એફ છેદમાં એ અને આકાર વિકૃતિ તો વિકૃતિ તમારે થઈ જશે ડેલ્ટા એક્સ છેદમાં એલ બંનેના સૂત્ર આકાર સ્થિતિ સ્થાપકતા અંકનો એકમ તમારે થઈ જશે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ જે આપણે પહેલાં ભણી ચૂક્યા એ જ પ્રમાણેનું વિકૃતિને કોઈ પણ પ્રકારનો એકમ હોતો નથી એટલે માત્ર પ્રતિબળના એકમ પરથી જ આકાર સ્થિતિ સ્થાપકતા અંકની એકમ આપવામાં આવશે જે છે ન્યૂટન પ્રતિ પ્રતિમીટરનો વર્ગ અથવા બીજો એનો એકમ આવે છે પાસ્કલ આને આપણે આવી રીતે પણ લખી શકીએ કે જી બરાબર આકાર પ્રતિબળ જે છે એને આપણે સીગમા એસ વડે દર્શાવીએ છીએ અને આકાર વિકૃતિ જે છે એને આપણે થીટા વડે દર્શાવીએ છીએ તો જી બરાબર તમારે શું થઈ જશે સીગમા એસ છેદમાં થિટા સીગમા એસને જો તમે સૂત્રનો કરતા બનાવો પ્રતિબળને તો સીગમા એસ બરાબર જી ગુણ્યા થીટા આ બંને સૂત્રો તમારે દાખલા ગણવામાં ઉપયોગમાં આવશે આ સૂત્ર જી બરાબર એફ બાય એ છેદમાં ડેલ્ટા એક્સ ડિવાઈડ બાય એલ અને બીજું સૂત્ર જી બરાબર સીગમા એસ છેદમાં થીટા આ બંને સૂત્રોનો ઉપયોગ આપણે દાખલા ગણવામાં કરીશું એકદમ સહેલો ટોપિક છે આકાર સ્થિતિસ્થાપકતા અંક તો આકાર સ્થિતિસ્થાપકતા અંક છે એટલે આપણે પ્રતિબળ અને વિકૃતિ બંને કંઈ લીધી છે આકારવાળી જ આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ અને એનો ગુણોત્તર અને એને આપણે દર્શાવીએ છીએ કેપિટલ જી વડે બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે એકમ તો યાદ રહી જ જાય વિકૃતિ એ પરિમાણ રહિત રાશિ છે અને પ્રતિબળ માટેનો એકમ છે ન્યૂટન પ્રતિ પ્રતિમીટરનો વર્ગ અથવા પાસ્કલ આ જ વસ્તુ જો આપણે સીજીએસમાં લખીએ તો થઈ જશે તમારે પ્રતિ સેન્ટીમીટરનો વર્ગ આકાર સ્થિતિ સ્થાપકતા અંકની વ્યાખ્યા અને એનો એકમ જોયા પછી આપણે એને સમજવા માટે એનો એક નાનો વિડીયો જોઈએ કે આકાર સ્થિતિ સ્થાપકતા અંક કોને કહેવાય તો જોઈએ એનો એક વિડિયો તમે જોઈ શકો છો અહીંયા એક ચોરસ હતો એને સપાટીને સમાંતર એફ જેટલું બળ લગાડવામાં આવે એટલે ડેલ્ટા એક્સ જેટલો ફેરફાર થાય જોયું તમે સપાટીને સમાંતર એફ જેટલું બળ લગાડવામાં આવે ત્યારે એની જે ઉપરની સપાટી હતી એનું કેટલું સ્થાનાંતર થતું હતું ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થતું હતું આ જે ડેલ્ટા એક્સ છે અને જે લંબાઈ છે એલ એનો આપણે શું લઈએ છીએ ગુણોત્તર લઈએ છીએ અને એને આપણે કહીએ છીએ આકાર વિકૃતિ હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ એનો તમને એક નાનો કોષ્ટક આપેલો છે અને એમાં તમને આકાર સ્થિતિ સ્થાપકતા અંક માટેની અલગ અલગ કિંમતો આપેલી છે જોઈ શકો છો તમે અહીંયા આકાર સ્થિતિ સ્થાપકતા અંક માટે અલગ અલગ દ્રવ્યો આપેલા છે તમને એલ્યુમિનિયમ પિત્તળ તાંબુ આવા અલગ અલગ દ્રવ્યો માટે તમને કેપિટલ જીની કિંમત દસની નવ ગાતના સંદર્ભમાં આપેલી છે એલ્યુમિનિયમ માટે એની કિંમત છે પચીસ અહીંયા ગુણ્યા દસની નવ થઈ જશે અહીંયા દરેક દરેક વસ્તુઓની તમે યાદ રાખવાની જરૂર નથી પણ આમાંથી એકાદ વસ્તુઓની તમે યાદ રાખી શકો દાખલા તરીકે અત્યારે તમે એક શીશાની કિંમત યાદ રાખો કે જે શીશુ દ્રવ્ય છે એના માટે આકાર સ્થિતિ સ્થાપકતા અંકની કિંમત થશે પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસની નવઘાત કારણ કે આના પછી આપણે જે એક એક્ઝામ્પલ જોઈશું ને એમાં તમને આની જરૂર પડશે તો સીશા માટે તમને મળશે જેની કિંમત પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસની નવઘાત આકાર સ્થિતિસ્થાપકતા અંક સામાન્યતઃ યંગ મોડ્યુલસથી ઓછા હોય છે એનું કારણ છે કે તમે જોયું હતું યંગ મોડ્યુલર્સ માટે બહુ જ મોટી કિંમતો મળતી હતી તમને વાય બરાબર સ્ટીલ માટે તમને મળતું હતું ટુ તાંબા માટે તમને વધારે મળતું હતું એલ્યુમિનિયમ માટે તમને વધારે મળતું હતું તો એની કમ્પેરમાં જ્યારે તમને એનો સ્થિતિસ્થાપકતા અંક જે જી જુઓ છો એની કિંમત તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે એના પ્રમાણમાં બહુ જ ઓછી છે ખાલી ટંગસ્ટન માટે તમને વન ફિફ્ટી જોવા મળે છે બીજા બધા જ માટે બહુ જ ઓછી જોવા મળે છે જ્યારે બીજા બધા ધાતુઓ માટે તમને યંગ મોડ્યુલર્સ વધારે જોવા મળતા હતા મોટા ભાગના દ્રવ્યો માટે જી બરાબર વાય છેદમાં થ્રી જોવા મળે છે એટલે કે જે યંગ મોડ્યુલર્સ હોય છે એના ત્રીજા ભાગનો તમે આકાર સ્થિતિ સ્થાપકતા અંક સમજી શકો કે જે યંગ મોડ્યુલસની કિંમત છે મોસ્ટલી મોટા ભાગના દ્રવ્યોમાં એવું થતું હોય છે કે જે યંગ મોડ્યુલસ છે એના ત્રીજા ભાગની કિંમત આકાર સ્થિતિ સ્થાપકતા અંકની થતી હોય છે આટલું સમજ્યા પછી હવે ચોપડીમાં આનો એક નાનો એક્ઝામ્પલ તમને આપેલો છે ઉદાહરણ નવ પોઈન્ટ ચાર એ સમજશો એટલે તમને આકાર સ્થિતિ સ્થાપકતા અંકનું સૂત્ર પણ યાદ રહી જશે અને એના ઉપરથી ક્યાં ક્યાં એના ઉપયોગ થાય છે અને કેવી રીતે તમારે એનું ડેલ્ટા એક્સ શોધવો હોય એલ શોધવો હોય કે એના ઉપરથી તમારે કોઈ પણ કિંમત શોધવી હોય તમે ઇઝીલી શોધી શકશો એના માટે એક નાનું ઉદાહરણ તમને આપેલું છે દરેક જણ એની રકમ વાંચશે ઉદાહરણ નવ પોઈન્ટ ચાર રકમ વાંચશે દરેક જણ પચાસ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સીઝાના એક ચોરસ ચોસલાની જાડાઈ દસ સેન્ટીમીટર છે તેની પાતળી બાજુ પર નવ ગુણ્યા દસની ચાર ઘાત ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગુ પાડવામાં આવે છે જો ચોસલાની નીચેની બાજુ ભોય તળિયા સાથે ચડિત કરેલી હોય તો તેની ઉપર તરફની બાજુ કેટલી સ્થાનાંતરિત થશે સૌથી પહેલાં આપણે દર વખતે જે કરીએ છીએ એવી રીતે જ જે જે વસ્તુઓ તમને આપેલી હોય એ એ વસ્તુઓની પહેલાં કિંમત લખી લઈશું પછી દરેકને આપણે એકમો સરખાવી લઈશું કે બધાના એકમો અથવા તો એમ કેએસમાં હોય અથવા તો સીજીએસમાં હોય અને એના ઉપરથી આપણે ડિસાઇડ કરીશું કે આના માટે આપણે કયું સૂત્ર વાપરવાનું છે તો સૌથી પહેલાં આપણે કિંમતો લખી દઈએ એ કઈ કઈ કિંમત આપેલી છે તમને લંબાઈ સૌથી પહેલાં તમને આપેલી છે પચાસ સેન્ટીમીટર એલ બરાબર પચાસ સેન્ટીમીટર પછી બીજું તમને આપેલી છે ચોરસ ચોસલાની જાડાઈ તો જાડાઈને આપણે બી તરીકે પણ લઈ શકીએ અથવા ડી તરીકે પણ લઈ શકીએ તો એ તમને આપેલી છે દસ સેન્ટીમીટર પાતળી બાજુ પર નવ ગુણ્યા દસની ચાર ઘાત ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવે છે તો એફ બરાબર તમારે થઈ જશે નવ ગુણ્યા દસની ચાર ઘાત ન્યૂટન હવે તમારે શોધવાનું છે એ સ્થાનાંતરિત કેટલું થશે ડેલ્ટા એક્સ બરાબર કેટલા આ તમારે શોધવાનું છે આ બંને સેન્ટીમીટરમાં છે એને મીટરમાં ફેરવી લઈએ તો આ થઈ જશે પચાસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર આ થઈ જશે દસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર ઓકે હવે આપણે ડેલ્ટા એક્સ શોધવું હોય તો એના માટે આપણી પાસે સૂત્ર છે આકાર વિકૃતિનું તો આકાર વિકૃતિ બરાબર ડેલ્ટા એક્સ છેદમાં એલ હવે જ્યારે આપણે આકાર વિકૃતિ વિશે અભ્યાસ કર્યો તો ત્યારે આપણે એમાં એક વસ્તુ જોઈતી કે જો આકાર વિકૃતિમાં જ્યારે આપણે સ્થાનાંતર આપીએ છીએ અને ત્યારે જે ખૂણો બને છે થીટા એની જો કિંમત બહુ મોટી ના હોય એ થીટા ખૂણો જો એકદમ સૂક્ષ્મ હોય તો શું થાય છે આપણે આના બરાબર ટેન થીટા અને ટેન થીટાની એપ્રોક્સિમેટલી આપણે શું લઈ શકીએ થીટા જ્યારે થીટા ખૂણો બહુ સૂક્ષ્મ હોય ત્યારે ડેલ્ટા એક્સ છેદમાં એલ બરાબર તમે શું લઈ શકો છો થીટા હવે જ્યારે આપણે આકાર સ્થિતિ સ્થાપકતા અંક ભણ્યા ત્યારે આપણે એનું એક સૂત્ર જોઈતું કે જી બરાબર શું થાય છે પ્રતિબળ આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ તો આકાર વિકૃતિને આપણે શું લઈ શકીએ છીએ થીટા તરીકે લઈ શકીએ છીએ બરાબર તો અહીંયા જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો બરાબર શું થઈ જાય અહીંયા તમે આકાર પ્રતિબળ લખી શકો આકાર પ્રતિબળ ઓકે અથવા અને ફરીથી આપણે લખીએ જી બરાબર પ્રતિબળ છેદમાં થીટા ને સૂત્રણો કરતા બનાવો તો થીટા બરાબર થઈ જશે પ્રતિબળ છેદમાં જી ઓકે હવે થીટા બરાબર તો આપણે શું લીધેલું છે ડેલ્ટા એક્સ છેદમાં એલ પ્રતિબળને આપણે કેવી રીતે દર્શાવી શકીએ સીગમા એસ છેદમાં જી ડેલ્ટા એક્સ આપણે શોધવું છે તો ડેલ્ટા એક્સને આપણે સૂત્રનો કરતાં બનાવી દઈએ તો ડેલ્ટા એક્સ બરાબર કેટલા થઈ જશે એલ ગુણિયા સીગમા એસ છેદમાં જી આવું થઈ જાય હવે અહીંયા જે આપણને ચોસલું આપેલું છે ચોરસ ચોસલું એ સીસાનું આપેલું છે તો સીસા માટે જીની કિંમત કેટલી થઈ જાય છે સીસા માટે જે બરાબર તમારે મળશે પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસની નવઘાત એકમ એનો થશે ન્યૂટન પ્રતિ પ્રતિમીટરનો વર્ગ ઓકે કિંમતો મૂકી દો આમાં ડેલ્ટા એક્સ જે આપણે શોધવું છે તો ડેલ્ટા એક્સ બરાબર એલ પ્રતિબળ બરાબર થઈ જશે તમારે એફ છેદમાં એ ગુણ્યા જી હવે એ આપણને આપેલું નથી તો એ બરાબર તમારે થઈ જશે અહીંયા ચોસલાની તમને લંબાઈ અને જાડાઈ આપેલી છે તો એલ ગુણ્યા બી તો એલ કેટલા થઈ જશે એલની જગ્યાએ આપણે જે સેન્ટીમીટરમાં આપેલું હતું એને મીટરમાં ફેરવી દીધું તો કેટલા થઈ જશે પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ વન તો એ બરાબર આપણને મળે છે ટોટલ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ મીટરનો ફર્ક તો એની કિંમત પણ આવી ગઈ આપણી પાસે એલની કિંમત તો છે જ ઓલરેડી આપણી પાસે તો કિંમત મૂકી દઈએ એલ બરાબર તમને કેટલા મળશે એલની જગ્યાએ આપણે મૂકીશું પોઈન્ટ પાંચ એફ બળ તમે કેટલું લગાડો છો

અને એના પાંચ પોઈન્ટ છ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આ દસની નવ ઘાત છે ઉપર જશે એટલે દસની માઇનસ નવ અને અહીંયા દસની ચાર ઘાત આપેલી છે એટલે માઇનસ નવમાંથી ચાર જશે તો તમારે થઈ જશે દસની માઇનસ પાંચ કેટલો આવે છે આન્સર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ચાર મીટર

જોયું વિદ્યાર્થી મિત્રો કેટલો સહેલો દાખલો હતો આ ખાલી તમારે ડેલ્ટા એક્સની જ કિંમત શોધવાની હતી પરીક્ષામાં શું કરે ખાલી બીજી કોઈ રકમ તમને આપી દે અને તમને એવું કહે કે શીશા માટે જેવી રીતે આપ્યું હતું એવી રીતે તમને એમ કે કોઈ એલ્યુમિનિયમનું ચોસલું છે તો તમારે ખાલી જીની કિંમત આમાં બદલાય બસ આવા જ નાના નાના ફેરફારો કરશે અને મને આશા છે કે તમે બહુ જ સરસ રીતે આવા દાખલાઓ કરી શકશો તમારે પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયમાં આવા દાખલા આપેલા છે તો તમે એની પ્રેક્ટિસ આજે કરી જોજો આકાર સ્થિતિસ્થાપકતા અંક જોયા પછી છેલ્લો એક પ્રકાર છે જેનું નામ છે કદ સ્થિતિ સ્થિતિસ્થાપકતા અંક સ્થિતિ સ્થિતિસ્થાપકતા અંગેના ત્રણ પ્રકાર પછી આપણી પાસે લાસ્ટ એક પ્રકાર આવે છે જેનું નામ છે કદ સ્થિતિસ્થાપકતા અંક તો જોઈએ આપણે કદ કદસ્થિતિસ્થાપકતા અંક કદ સ્થિતિસ્થાપકતા અંક માટે આવે છે હાઇડ્રોલિક પ્રતિબળ અને તેને અનુરૂપ કદ વિકૃતિનો ગુણોત્તર જેને આપણે કહીએ છીએ કદ સ્થિતિસ્થાપકતા અંક અહીંયા કદ સ્થિતિસ્થાપકતા અંક છે એટલા માટે અહીંયા પ્રતિબળ જે લઈએ છીએ એ હાઇડ્રોલિક પ્રતિબળ લઈએ છીએ અને જે વિકૃતિ લઈએ છે એ કદ વિકૃતિ લઈએ છીએ હવે તમને યાદ હશે કે જ્યારે આપણે હાઇડ્રોલિક પ્રતિબળ અંગેની વાત કરી હતી ત્યારે આપણે તમને સમજાવ્યું હતું કે જ્યારે પદાર્થને આપણે પ્રવાહીમાં ડૂબાડીએ છીએ ત્યારે હાઇડ્રોલિક પ્રતિબળની અસર હેઠળ તેના કદમાં ઘટાડો થાય છે એટલે કદમાં થતા ઘટાડાને અંતર્ગત જ્યારે આપણે કદ સ્થિતિ સ્થાપકતા અંક શોધીએ છીએ ત્યારે પ્રતિબળ કયું લઈએ છીએ હાઇડ્રોલિક પ્રતિબળ અને કદમાં થતો ઘટાડો જેને આપણે કહીએ છીએ વધારો લો કે ઘટાડો લો કંઈ પણ વસ્તુ તો એ શું આવી જશે તમારે કદ વિકૃતિ એટલા માટે અહીં લેવામાં આવ્યું છે હાઇડ્રોલિક પ્રતિબળ અને કદ વિકૃતિનું ગુણોત્તર જેમ આકાર સ્થિતિસ્થાપકતા અંકને આપણે કેપિટલ વડે દર્શાવતા હતા એવી જ રીતે કદ સ્થિતિ સ્થાપકતા અંકને બલ્ક મોડ્યુલસ કહેવામાં આવે છે એટલા માટે એને આપણે દર્શાવીએ છીએ કેપિટલ બી વડે સૂત્ર છે કેપિટલ બી બરાબર માઇનસ પી છેદમાં ડેલ્ટા વી છેદમાં વી ડેલ્ટા વી છેદમાં વી એ આપણે કદ વિકૃતિ છે અને હાઇડ્રોલિક પ્રતિબળ માટે આપણે લઈએ છીએ માઇનસ પી હવે તમને બધાને મગજમાં એક પ્રશ્ન થશે અહીંયા ઋણ નિશાની કેમ આવે છે ઋણ નિશાની કેમ આવી બધાને પ્રશ્ન થશે મનમાં તો ઋણ નિશાની સૂચવે છે કે દબાણમાં વધારો થાય તેમ તેમ કદમાં ઘટાડો થાય છે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે તમને અહીંયા તો જેમ જેમ દબાણ વધશે એમ એમ કદ શું થશે તમારે ઘટશે એટલા માટે અહીંયા શું આવ્યું છે ઋણ નિશાની ધન હોય તો ડેલ્ટા વી શું થઈ જશે તમારે ઋણ થઈ જશે સંતુલનમાં રહેલ તંત્ર માટે બલ્ક મોડ્યુલસ હંમેશા તમને ધન જ જોવા મળશે તમને હેતુલક્ષી પ્રશ્નોમાં આવું પૂછી શકે કે બલ્ક મોડ્યુલસ હંમેશા ધન ક્યારે હોય તો જ્યારે તંત્ર સંતુલન સ્થિતિમાં રહેલું હોય ત્યારે અને આ બંને એકબીજાથી વ્યસ્ત છે એટલે પી જો ધન હોય તો ડેલ્ટા વી તમને શું જોવા મળશે ઋણ જોવા મળશે અને જો પી ઋણ હોય તો ડેલ્ટા વી તમને શું જોવા મળશે ધન જોવા મળશે તમારે ખાલી આનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે બી બરાબર માઇનસ પી છેદમાં ડેલ્ટા વી બાય વી બલ્ક મોડ્યુલર્સનું એકમ દબાણનું એકમ છે આપણે ઘણી બધી વાર આ વસ્તુને રિપીટ કરી ચૂક્યા છે દબાણનું એકમ શું છે પાસ્કલ અથવા બીજો એનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ હવે તમે આના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર પણ ઈઝીલી રીતે આપી શકો પારિમાણિક સૂત્ર શું બની જશે એનું એમ ઝીરો એલ માઇનસ વન ટી માઇનસ ટુ કદ સ્થિતિ સ્થાપકતા અંક માટેનું સૂત્ર અને એનો એકમ જોયા પછી આપણે એક નાનો વિડીયો જોઈએ જેમાંથી તમને ખ્યાલ આવશે કે કઈ રીતે દબાણ લગાડતા એના કદમાં ઘટાડો થાય છે જેવી રીતે તમે જોયું હતું આકાર સ્થિતિ સ્થાપકતા અંક જ્યારે જોયું ત્યારે જોયું આપણે સપાટીને સમાંતર બળ લગાડતા હતા તો એમાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતરિત થતું હતું બરાબર છે એવી રીતે તમે જ્યારે આ જોશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કારણ કે આ વસ્તુ એવી છે ને કે બધી તમને મિક્સ થઈ જશે કદ વિકૃતિ છે કદ સ્થિતિસ્થાપકતા અંક છે આકાર વિકૃતિ છે આકાર સ્થિતિસ્થાપકતા અંક છે બધામાં ફરક શું બહુ જ એક નાનો ફરક આ બધામાં રહેલો છે એટલા માટે હું તમને દરેક વસ્તુ વિડીયો દ્વારા સમજાવું છું કે તમને જો એ વસ્તુ વિઝ્યુઅલી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુમાં શું ફરક છે બલ્ક મોડ્યુલસનો એક નાનો વિડીયો જોઈ લઈએ પછી એની સમજ લઈએ આપણે જોઈએ બલ્ક મોડ્યુલસનો વિડીયો જુઓ અહીંયા દબાણ લગાડતા ઉપરથી કેવી રીતે એના કદમાં ઘટાડો થાય છે જોઈ શકો છો તમે કે બધી જ બાજુથી એટલા માટે આપણે હાઇડ્રોલિક પ્રતિબળ લીધું છે કે હાઇડ્રોલિક પ્રતિબળમાં પણ આ જ વસ્તુ થતી હતી કે દરેક બાજુએથી દરેક બાજુએથી એને શું લગાડવામાં આવતું હતું દબાણ લગાડવામાં આવતું હતું કોઈ એક બાજુએથી નહીં આકાર સ્થિતિસ્થાપકતા અંકમાં એવું થતું હતું આપણે કોઈ એક બાજુથી એના ઉપર બળ લગાડતા હતા અને બલ્ક મોડ્યુલસ એટલે કે કદ સ્થિતિસ્થાપકતા અંકમાં શું થશે એને દરેક બાજુએથી આવી રીતે દબાવવામાં આવશે એટલે એના કદમાં ઘટાડો થશે અને કદમાં ઘટાડો થશે એમ દબાણમાં શું થશે તમારે વધારો થશે જેવી રીતે આપણે જુદા જુદા દ્રવ્યો માટે આકાર સ્થિતિ સ્થાપકતા અંકની કિંમતો જોઈ એવી જ રીતે એક કોષ્ટક દ્વારા આપણે જુદા જુદા દ્રવ્યો માટે કદ સ્થિતિ સ્થાપકતા અંકની કિંમત જોઈશું જેને આપણે કેપિટલ જી વડે દર્શાવતા હતા આકાર સ્થિતિસ્થાપકતા અંકને એવી રીતે આમાં ખાલી બી લખેલો હશે એટલો જ ફરક જોવા મળશે તો જોઈએ આપણે એનું એક કોષ્ટક જેમાં તમને અલગ અલગ દ્રવ્યો માટે કદ સ્થિતિસ્થાપકતાના નંબર્સ જોવા મળશે જુદા જુદા દ્રવ્યો માટે બલ્ક મોડ્યુલર્સની કિંમત જોઈએ એ પહેલાં એક નાની વ્યાખ્યા સમજી લઈએ દબનીયતા માટેની જે પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે દબનીયતા કોને કહેવામાં આવે છે એની વ્યાખ્યા બલ્ક મોડ્યુલર્સ સાથે સંકળાયેલી છે તો દબનીયતા છે બલ્ક મોડ્યુલર્સના વ્યસ્તને આપણે દબનીયતા કહીએ છીએ અથવા બીજી અને એક વ્યાખ્યા છે કે દબાણના એક એકમના વધારા દીઠ કદમાં થતો આંશિક ફેરફાર જ્યારે આપણે દબાણમાં એક એકમનો વધારો કરીએ છે ત્યારે કદમાં થતો આંશિક ફેરફાર એને આપણે શું કહીએ છીએ પદાર્થની દબનીયતા બલ્ક મોડ્યુલર્સના વ્યસ્તને પણ દબનીયતા કહેવામાં આવે છે જે મેં તમને શરૂઆતમાં જ વ્યાખ્યા આપી દીધી હતી તેને આપણે સ્મોલ કે વડે દર્શાવીએ છીએ હવે જે બલ્ક મોડ્યુલસનું સૂત્ર છે એનું ઊંધું સૂત્ર આનું આવશે કે બરાબર વન છેદમાં બી એટલે જે સૂત્ર આનું હતું એનું ઊંધું માઇનસ વન છેદમાં ડેલ્ટા પી ગુણ્યા ડેલ્ટા વી છેદમાં વી ઓકે આ એક માર્ક્સનો એક નાનો ટોપિક છે તમારે કે જે બલ્ક મોડ્યુલર્સની સાથે જ આવે છે હવે આપણે જોઈએ એના અલગ અલગ કોષ્ટકની અલગ અલગ દ્રવ્યો માટેનું કોષ્ટક તો જુઓ સૌથી પહેલાં તમને અમુક ઘન પદાર્થો માટેનું કોષ્ટક આપેલું છે સૌથી પહેલાં એના માટે તમને બીની કિંમત આપેલી છે પછી અમુક પ્રવાહી માટેની આપેલી છે અને છેલ્લે તમને વાયુઓ માટેની આપેલી છે ત્રણે માટે તમને બલ્ક મોડ્યુલર્સ એટલે કે આકાર સ્થિતિ સ્થાપકતા અંક માટેની કિંમતો આપેલી છે બરાબર છે હવે આ ત્રણેયની કિંમતો જોઈને તમને શું લાગે છે ત્રણેયની કિંમતો તમે એકવાર વાંચી જાઓ કે ઘન માટેની પ્રવાહી માટેની અને વાયુ માટેની આ માહિતી પરથી તમને શું ખ્યાલ આવે છે વિચારો તમે આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ પ્રવાહીના બલ્ક મોડ્યુલસ કરતાં ઘણા મોટા છે જોઈ શકો છો તમે કે ઘન પદાર્થના જે બલ્ક મોડ્યુલસ છે અને પ્રવાહી માટેના જે બલ્ક મોડ્યુલસ છે એમાં ઘણો મોટો ફરક છે પ્રવાહીના બલ્ક મોડ્યુલસ એ વાયુના બલ્ક મોડ્યુલસ કરતાં ઘણા મોટા છે વાયુના દસની માઇનસ ચારની ઘાતમાં છે અને અહીંયા બધા દસની મા દસની નવ ઘાતમાં છે એટલે ઘન કરતાં પ્રવાહીના અને પ્રવાહી કરતાં વાયુના સૌથી વધારે બલ્ક મોડ્યુલસ જોવા મળે તમને ઘન પદાર્થોના એના પછી તમને જોવા મળે પ્રવાહી પદાર્થોના અને સૌથી છેલ્લે તમને જોવા મળે છે વાયુ પદાર્થોના ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ પ્રવાહીના બલ્ક મોડ્યુલસ કરતાં મોટા છે પ્રવાહીના બલ્ક મોડ્યુલસ વાયુના બલ્ક મોડ્યુલસ કરતાં મોટા છે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઘન પદાર્થ સૌથી ઓછા દબનીય હોય છે બરાબર કારણ કે એનો બલ્ક મોડ્યુલસ વધારે છે એટલે શું થશે ઓછા દબનીય હોય છે જ્યારે વાયુઓ સૌથી વધારે દબનીય હોય છે કેમ કારણ કે એના બલ્ક મોડ્યુલસ બહુ જ ઓછા છે આ જ વસ્તુ જ્યારે આપણે યંગ મોડ્યુલસમાં ભણ્યા ત્યારે આપણે સમજ્યા હતા કે જેમ જેનું યંગ મોડ્યુલસ વધારે એમ એના ઉપર લાગુ પાડવામાં આવતું બળ વધારે એવી રીતે આના ઉપરથી આપણને એ ખ્યાલ આવે કે જેમ બલ્ક મોડ્યુલસ ઓછાને એમ દબનીયતા કેવી હોય વધુ અને જો બલ્ક મોડ્યુલસ વધુ મીન્સ મોટા તો દબનીયતા તમને કેવી જોવા મળે છે ઓછી જોવા મળે છે બરાબર એક એવું પ્રેક્ટિકલી પ્રૂવ થયું છે કે ઘન પદાર્થની સાપેક્ષે વાયુઓ દસ લાખ ગણા વધારે દબનીય હોય છે જ્યારે તમે ઘન પદાર્થ લો છો તો એની સાપેક્ષે વાયુએ તમને દસ લાખ ગણા વધારે દબનીય જોવા મળે છે વાયુઓની દબનીયતા વધુ હોય છે જે તાપમાન અને દબાણ સાથે બદલાય છે ઘન પદાર્થોમાં નોર્મલી આવું જોવા મળતું નથી વાયુઓની દબનીયતા વધુ હોય છે અને એ શાની સાથે બદલાય છે તો તાપમાન અને દબાણ સાથે ઘનની અદબનીયતા મુખ્યત્વે પડોશી પરમાણુઓ સાથેના દ્રઢ યુગમનને કારણે હોય છે હવે આનો મતલબ એમ થાય છે કે જે ઘન પદાર્થ હોય છે ને એ વધારે અદબનીય કેમ હોય છે કારણ કે આપણે બધા જ ભણી ચૂક્યા છે કે ઘન પદાર્થમાં એક પરમાણુ બીજા પરમાણુ સાથે બહુ જ સ્ટ્રોંગલી જોડાયેલો છે બહુ નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને દરેક પરમાણુ એના પડોશી પરમાણુ ઉપર બળ લગાડે છે જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરીને ત્યારે આ વસ્તુ મેં તમને ડિટેલમાં સમજાવી હતી કે કેવી રીતે એક ઘન પરમાણુ બીજા પરમાણુની એકદમ નજીક ગોઠવાયેલા હોય છે અને બંને પરસ્પર એકબીજા ઉપર બળ લગાડતા હોય છે બરાબર એટલે આ જે દ્રઢ યુગમન છે એના કારણે એમાં એકદમ ઓછી દબનીયતા જોવા મળે છે એટલે એને એવું પણ કહી શકાય કે એ અદબનીય છે કારણ કે એ બંને એકબીજા સાથે નજીક નજીક ગોઠવાયેલા હોય છે આપણને પ્રવાહી પદાર્થોનું પણ બંધારણ ખબર છે કે પ્રવાહી પદાર્થોમાં અણુઓ એકબીજાથી છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે યાદ કરો પ્રવાહી પદાર્થોનું બંધારણ એમાં શું થાય છે બધા પરમાણુ ઘન પદાર્થની સાપેક્ષે એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા હોય છે એટલે આપણે આવું કહી શકીએ કે પ્રવાહીના અણુઓ પણ પોતાના અણુઓ સાથે બંધનમાં હોય છે પણ ઘન પદાર્થ જેટલા બંધનમાં હોતા નથી ઘન પદાર્થ કરતાં ઓછા બંધનમાં હોય છે પરંતુ એ ઘન પદાર્થની જેમ થોડાક બંધનમાં તો હોય છે પરંતુ તે એટલું પ્રબળ નથી હોતું જેટલું ઘનમાં હોય છે ઘન પદાર્થ જેટલું પ્રબળ બંધન પ્રવાહી અણુઓમાં જોવા મળતું નથી એટલા માટે પ્રવાહી પદાર્થો ઘન પદાર્થોની સાપેક્ષે વધારે દબનીય હોય છે ત્રીજી વસ્તુ તમારે આવે છે વાયુના અણુઓ વાયુના અણુઓમાં શું થાય છે કે એ એના પડોશી અણુઓ સાથે નિર્બળ યુગમન ધરાવે છે વાયુના અણુઓ એકદમ છૂટાછવાયા જોવા મળે છે તમે જોયું હશે જ્યારે આપણે ધોરણ નવમાં પણ આ વસ્તુ ભણી ચૂક્યા છે કે ઘન પ્રવાહી અને વાયુનું જ્યારે આપણે બંધારણ લઈએ છીએ ત્યારે જે ઘન પદાર્થો છે એ એકબીજા સાથે બહુ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને એકબીજા સાથે પ્રબળ રીતે ઝકડાયેલા હોય છે જ્યારે આપણે આ પ્રકરણની શરૂઆત કરીને ત્યારે પણ મેં તમને આ વસ્તુ ડિટેલમાં સમજાવી હતી કે ઘન પદાર્થ એ સ્થિતિસ્થાપક વર્તુળક ધરાવે છે ત્યારે આપણે જોઈતું કે દરેક પદાર્થ મીસ ઘન પદાર્થ જે છે એની અંદર જે અણુ અને પરમાણુઓ રહેલા હોય છે એ એકબીજાની એકદમ નજીક ગોઠવાયેલા હોય છે જ્યારે પ્રવાહી પદાર્થોનું આપણે બંધારણ જોઈએ છે ત્યારે ઘન પદાર્થની સાપેક્ષમાં પ્રવાહીના જે અણુઓ હોય છે એ થોડાક છૂટાછવાયેલા ગોઠવાયેલા હોય છે અને વાયુઓમાં એના અણુ પરમાણુ એકદમ છૂટાછવાયેલા જોવા મળે છે આનાથી શું થાય છે કે ઘન પદાર્થોમાં આંતર આણ્વીય જે બળ છે ને આંતર આણ્વીય બળ અથવા આંતર પરમાણવીય બળ એ વધુ લાગતું હોય છે જ્યારે પ્રવાહી પદાર્થોમાં આંતર આણ્વીય બળ અને આંતર પરમાણવીય બળ એ ઘન પદાર્થોની સાપેક્ષે ઓછું હોય છે અને વાયુઓમાં સાવ ઓછું જોવા મળે છે આના લીધે શું થાય છે કે ઘન પદાર્થો એ ઓછા દબનીય હોય છે વાયુ પદાર્થો સૌથી વધારે દબનીય હોય છે જેમાં આપણે આગળ જોયું એમ ઘન પદાર્થોની સાપેક્ષે દસ લાખ ઘણા વધારે દબનીય હોય છે અને પ્રવાહી એ ઘન કરતાં વધારે પણ વાયુ કરતાં ઓછા એવી રીતે મધ્યમ સ્થિતિમાં જોવા મળે છે તો અહીંયા આપણે કદ સ્થિતિસ્થાપકતા અંકનો પણ ટોપિક પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રતિબળના જુદા જુદા પ્રકાર જોયા વિકૃતિના જુદા જુદા પ્રકાર જોયા અને જુદા જુદા સ્થિતિસ્થાપક અંકો વિશેની માહિતી મેળવી હવે બુકમાં તમને એક બહુ જ મસ્ત કોષ્ટક આપેલું છે જેમાં તમને આ દરેક વસ્તુની એક નાની સમરી જેવું થઈ જશે તમે જો ખાલી આ કોષ્ટક એક યાદ રાખી લેશો ને તો પણ તમને દરેકની વ્યાખ્યા સૂત્ર એ બધું જ યાદ રહી જશે તમને બુકમાં એક બહુ મસ્ત કોષ્ટક નવ પોઈન્ટ ચાર આપેલું છે જેની અંદર પ્રતિબળ છે વિકૃતિ છે અને જુદા જુદા દ્રવ્યો માટેના સ્થિતિસ્થાપક અંક માટેની બધી જ કિંમતો આપેલી છે જોઈ શકો છો તમે અહીંયા સ્ક્રીન ઉપર પ્રતિબળ વિકૃતિ તથા જુદા જુદા સ્થિતિસ્થાપક અંક પ્રતિબળના તમને એમાં પ્રકાર આપવામાં આવ્યા છે જુઓ તમે પ્રતિબળનો પ્રકાર પછી આવે છે પ્રતિબળ પછી આવે છે વિકૃતિ પછી એમાં જુઓ કે એમાં ફેરફાર તો બે રીતે આકારની રીતે ફેરફાર કદની રીતે ફેરફાર પછી એના સૂત્ર સ્થિતિસ્થાપક અંક માટેના જે આપણે સૂત્ર ભણ્યા ને ત્રણ એ અને જે સ્થિતિસ્થાપક અંક છે એના ત્રણ પ્રકાર ભણ્યા આપણે યંગ મોડ્યુલસ આકાર મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ અને એ વખતે દ્રવ્ય કઈ સ્થિતિમાં હોય છે ઘન પ્રવાહી કે વાયુ એ બધું જ તમને એક નાની સમરીની જેમ આપેલું છે જુઓ તમે પ્રતિબળનો પ્રકાર તો પહેલો પ્રકાર છે એમાં તણાવ પ્રતિબળ અથવા ડાબીય પ્રતિબળ તો આપણે ભણ્યા હતા કે તણાવ પ્રતિબળ હશે તો એની લંબાઈમાં વધારો થશે ડાબીય પ્રતિબળ હશે તો લંબાઈમાં ઘટાડો થશે તો એ વખતે પ્રતિબળ શું હશે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બરાબર જે બળ લાગે છે એ કેવી રીતે લાગશે આ તમને વન ટાઈપ ઓફ નાની એક સમરી જ છે કે જે જે પણ આપણે ચેપ્ટરમાં ભણ્યા ને અત્યાર સુધી એ બધાની એક તમને નાની સમરી આપી દીધી છે કે જે બળો છે એ કેવા છે સપાટીને લંબ દિશામાં અને મૂલ્ય પરસ્પર વિરુદ્ધ હશે વિકૃતિમાં શું થશે લંબાઈમાં અથવા તો ડેલ્ટા એલ જેટલો વધારો થશે અથવા સંકોચન થશે એટલે ડેલ્ટા એલ જેટલો ઘટાડો થશે તો એ વખતે શું થશે આકાર વિકૃતિ પેદા થશે તો હા કદ વિકૃતિ પેદા થશે તો ના હવે સ્થિતિ સ્થાપકતા અંક માટેનું સૂત્ર યંગ મોડ્યુલસનું વાય બરાબર એફ ગુણ્યા એલ છેદમાં એ ગુણ્યા ડેલ્ટા એલ હવે આ સૂત્ર કોનું છે તો યંગ મોડ્યુલસનું અને એ ટાઈમે દ્રવ્યની સ્થિતિ કેવી હશે તો ઘન સ્થિતિ હશે બીજો પ્રતિબળનો પ્રકાર હતો આકાર પ્રતિબળ આકાર પ્રતિબળમાં આપણે શું કરતા હતા બે સપાટીને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડતા હતા અને એનું સૂત્ર શું હતું સિગ્મા એસ બરાબર એફ છેદમાં એ ફરક ખાલી એટલો હતો કે તણાવ અથવા દાબીય પ્રતિબળમાં સપાટીને લંબ દિશામાં બળ લગાડીએ છીએ આકાર પ્રતિબળમાં આપણે સપાટીને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડતા હતા બરાબર તો એ પ્રમાણે આપણને જે વિકૃતિ મળતી હતી એને આપણે કહેતા હતા આકાર વિકૃતિ જેને આપણે થીટા વડે દર્શાવીએ છીએ આકાર વિકૃતિમાં થતો ફેરફાર તો હા કદમાં આવશે ના એને અનુરૂપ સ્થિતિસ્થાપકતા અંક જે મળે છે આકાર સ્થિતિસ્થાપકતા અંક અથવા એને આપણે આકાર મોડ્યુલસ પણ કહી શકીએ તો જી બરાબર તમારે થઈ જશે એફ ગુણ્યા થીટા છેદમાં એ સ્થિતિસ્થાપક અંકનું નામ આવશે આકાર મોડ્યુલસ આ વખતે દ્રવ્યની સ્થિતિ હશે ઘન ત્રીજો પ્રતિબળનો પ્રકાર હતો હાઇડ્રોલિક પ્રતિબળ હાઇડ્રોલિક પ્રતિબળમાં શું થતું હતું સમગ્ર સપાટીમાં દરેક બિંદુએ લંબરૂપે બળ લાગતું હતું તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ જેને આપણે દબાણ પણ કહી શકીએ એ દરેક બિંદુએ આપણને કેવું મળતું હતું સમાન મળતું હતું એને અનુરૂપ જે વિકૃતિ છે એ કદમાં ફેરફાર થતો હતો એટલે આપણે એવું કહી શકીએ કે આ વિકૃતિમાં કદમાં ફેરફાર થાય છે યા તો સંકોચન થાય છે યા તો વિસ્તરણ થાય છે એમાં આકારમાં ફેરફાર થાય છે તો નથી થતો હાઇડ્રોલિક પ્રતિબળ વખતે આપણે જોયું હતું કે પદાર્થના આકારમાં ફેરફાર નથી થતો માત્ર એના કદમાં ઘટાડો થાય છે તો આકારમાં તમારે આવી જશે ના અને અહીંયા આવી જશે કદમાં હા કે કદ જે વિકૃતિ છે એ પેદા થશે એને અનુરૂપ જે સ્થિતિસ્થાપક અંક મળશે એને આપણે કહીએ છીએ બલ્ક મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલર્સ માટેનું સૂત્ર તમારે મળશે બી બરાબર માઇનસ પી છેદમાં ડેલ્ટા વી બાય વી અને આ દ્રવ્યની ત્રણેય સ્થિતિ હશે ઘન પ્રવાહી અને વાયુ બરાબર છે આ એક વન ટાઈપ ઓફ સમરી છે આટલું પણ જો તમે મોઢે કરી દીધું હશે ને તો પણ તમને આ ચેપ્ટરમાં આવતા મોસ્ટલી બધા જ સૂત્રો કવર થઈ જશે અને બધી જ સૂત્રો આવડે એટલે પહેલાં પણ આપણે કીધેલું છે કે સૂત્રો આવડે તો વ્યાખ્યા આપણને આવડે જ છે આ કોષ્ટક આજે બધા જ હોમવર્કમાં કરીને આવશે આટલો કોઠો જો આપણને આવડતો હશે ને તો અડધા ચેપ્ટરની સમરી તમને ક્લિયર થઈ જશે આના પછી જેમ આકાર સ્થિતિસ્થાપકતા અંક માટે તમને એક નાનો દાખલો આપવામાં આવ્યો હતો એવી જ રીતે ઉદાહરણ નવ પોઈન્ટ પાંચ તમને આપવામાં આવ્યું છે કે જે તમને કદ સ્થિતિસ્થાપકતા અંગેની માહિતી આપશે તો આપણે જોઈએ બુકમાં બધા રકમ વાંચશે ઉદાહરણ નંબર નવ પોઈન્ટ પાંચ રકમ ઉદાહરણ તો એમાં તમને લખેલું છે કે મહાસાગરની સરેરાશ ઊંડાઈ ત્રણ હજાર મીટર છે મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા વી બાય વી ની ગણતરી કરો પાણી માટે બલ્ક મોડ્યુલસ બે પોઈન્ટ બે ગુણ્યા દસ ની નવઘાત મીટરનો વર્ગ છે જી બરાબર અહીંયા તમને કીધેલું છે કે દસ મીટર પર સેકન્ડ સ્ક્વેર લો જો ન આપેલું હોય તો આપણે જી બરાબર નવ પોઈન્ટ આઠ લેવાના છે પણ અહીંયા આપણને જીની કિંમત આપેલી છે એટલે આપણે કેટલા લેવા પડશે દસ લેવા પડશે અને તમને હિંદ મહાસાગરની ઊંડાઈ આપેલી છે ત્રણ હજાર મીટર અને તમારે શોધવાનું છે ડેલ્ટા વી છેદમાં વી તો અહીંયા સૌથી પહેલાં હિંદ મહાસાગરના તળિયે જે દબાણ ઉદ્ભવે છે એ આપણે શોધવું પડશે હિન્દ મહાસાગરના તળિયે ઉદભવતું દબાણ તો દબાણ માટેનું સૂત્ર છે પી બરાબર એચ રો ઇન્ટુ જી અહીંયા એચ તમને આપેલું છે ત્રણ હજાર મીટર એચ તમને આપેલું છે ત્રણ હજાર મીટર તો એના ઉપરથી આપણે દબાણ ઇઝીલી શોધી શકીએ પી બરાબર એચ રો જી પરથી એચ બરાબર તમારે થશે ત્રણ હજાર મીટર રો પાણીની ઘનતા કેજી પર મીટર ક્યુબમાં આપણે લઈશું તો લઈશું એક હજાર તો રોની જગ્યાએ આપણે લઈશું એક હજાર કેજી પર મીટર જીની જગ્યાએ તમને કીધું છે દસ લો તો આ બધાનો જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે તમને મળશે પી દબાણ બરાબર ત્રણ ગુણ્યા દસની સાત ઘાત કેજી મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડની માઇનસ બે ઘાત અથવા બીજું એકમ તમે એનો લખી શકો કે ત્રણ ગુણ્યા દસની સાત ગાત ન્યૂટન પ્રતિમીટરનો સ્ક્વેર હવે તમારે તળિયે શોધવાનું છે આંશિક સંકોચન તો આંશિક સંકોચન તમારે થશે ડેલ્ટા વી છેદમાં વી તો ડેલ્ટા વી છેદમાં વી એટલે શું થઈ જશે પ્રતિબળ છેદમાં બલ્ક મોડ્યુલસ તો પ્રતિબળ માટે તમારે સૂત્ર આવી જશે ત્રણ ગુણ્યા દસની સાત ગાત છેદમાં બે પોઈન્ટ બે યંગ મોડ્યુલર્સની જે કિંમત આપણે લઈએ ને એ કેટલી આપેલી છે બે પોઈન્ટ બે ગુણ્યા દસની નવ ડેલ્ટા વી બાય વી બરાબર તમને સૂત્ર મળશે સીગમાં છેદમાં બી તો સીગમાં આપણને કેટલું મળી જાય છે ત્રણ ગુણ્યા દસની સાત અને આ કેટલું મળશે આપેલું છે આપણને બે પોઈન્ટ બે ગુણ્યા દસની નવ આનો તમે ગુણાકાર કરશો ત્યારે તમને કેટલું મળશે એક પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની માઇનસ બે અને આગળ જેમ આપણે દાખલાઓમાં કર્યું એવી રીતે આમાં પણ તમે શું કરી શકશો એને ટકાવારીમાં ફેરવી શકશો કે એક પોઈન્ટ છત્રીસ દસની બે છે ગુણ્યા સો જો તમે લો આને મલ્ટીપ્લાય બાય હંડ્રેડ તમે કરો તો દસની માઇનસ બે અને દસની બે કેન્સલ થઈ જશે તો આ ટકામાં ફેરવાઈ જશે આંશિક સંકોચન ડેલ્ટા વી છેદમાં વી ટકામાં તમને કેટલા મળશે એક પોઈન્ટ છત્રીસ ટકા ઓકે ફાવે આટલું સુધી બધાને એકદમ સહેલો દાખલો છે ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે જે ટોપિક ભણ્યા એનું એક આપણે નાનું રિવિઝન લઈ લઈએ સૌથી પહેલાં આપણે આજે શું ભણ્યા આકાર સ્થિતિ સ્થાપકતા અંક ભણ્યા એને આપણે કેપિટલ જી વડે દર્શાવતા હતા અને એના માટેનું આપણે એકમ તારવ્યો એના માટેનું આપણે સૂત્ર તારવ્યું અને એના ઉપરથી તમે પારિમાણિક સૂત્ર ઇઝીલી લખી શકો ત્યારબાદ આપણે એને લગતું એક નાનું ઉદાહરણ પણ જોયું અને એના પછી આપણે એક ટોપિક જોયું જેનું નામ હતું કદ કદસ્થિતિસ્થાપકતાંક જેને આપણે બીજા શબ્દોમાં બલ્ક મોડ્યુલસ પણ કહી શકીએ બલ્ક મોડ્યુલસમાં આપણે શું લેતા હતા પ્રતિબળ અને વિકૃતિનું જ ગુણોત્તર અને એમાં આપણે જે પ્રતિબળ લેતા હતા એ હાઇડ્રોલિક પ્રતિબળ અને જે વિકૃતિ લેતા હતા એ કદ વિકૃતિ લેતા હતા પછી એના ઉપરથી આપણે દબનીયતાની વ્યાખ્યા આપી અને દબનીયતા પછી આપણે એને લગતું એક નાનું ઉદાહરણ પણ જોયું હવે તમને આ બધા જ જે થિયરી આપણે જોઈ એ બધી જ સેમ લાગતી હશે કારણ કે જ્યારથી આપણે સ્થિતિસ્થાપકતાની વાત ચાલુ કરી છે ને ત્યારથી આપણે દરેકમાં એક જ વસ્તુ જોઈ છે કે પ્રતિબળ અને વિકૃતિનો જ આપણે ગુણોત્તર લઈ રહ્યા છીએ પણ આમાં આપણે સહેજ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી એના માટે મેં તમને અલગ અલગ વિડીયો દ્વારા એના ઉદાહરણ આપ્યા છે કે ક્યારે કઈ વસ્તુ તમારે યુઝ કરવાની છે જ્યારે આપણે યંગ મોડ્યુલર્સ લઈએ છીએ ત્યારે સિમ્પલ આપણે પ્રતિબળ અને વિકૃતિનું જે ગુણોત્તર લઈએ છીએ એમાં શું લઈએ છીએ પ્રતાન વિકૃતિ લઈએ છીએ લંબાઈમાં જે ફેરફાર થાય છે ને એ લઈએ છીએ અને પ્રતિબળ જે લઈએ છે એ પણ આપણે લંબાઈમાં થતાં વધારાને આપણે પ્રતિબળ પણ એવી રીતે જ આપીએ છીએ કે પદાર્થની લંબાઈમાં વધારો થાય જ્યારે આકાર સ્થિતિસ્થાપકતા અંક લઈએ છીએ ત્યારે આપણે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિનો ગુણોત્તર લઈએ છીએ અને જ્યારે આપણે કદ સ્થિતિસ્થાપકતા અંક લઈએ છીએ ત્યારે આપણે કદ પ્રતિબળ મીન્સ એને આપણે બીજા શબ્દોમાં કહીએ તો હાઇડ્રોલિક પ્રતિબળ અને કદ વિકૃતિનો ગુણોત્તર લઈએ છીએ મીન્સ જેવું જેનું નામ બરાબર તમે જે વસ્તુ શોધી રહ્યા હોય એનો જ તમારે ગુણોત્તર લેવાનું છે જો કદ વિક જો કદ સ્થિતિસ્થાપકતા અંક હોય તો તમારે શું આવી જશે કદ વિકૃતિ અને હાઇડ્રોલિક પ્રતિબળ જો આકાર છે તો આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ આવી રીતે તમે એને ઇઝીલી યાદ રાખી શકશો આજના સેશનમાં આજે આપણે આટલે સુધી રાખીએ છીએ હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે જોવાનું છે પોઈઝનનો ગુણોત્તર અને એના પછી આપણે જોઈશું આટલી જેટલી પણ વસ્તુ આપણે જોઈ આ ચેપ્ટરમાં એ બધાના વ્યવહારિક ઉપયોગો અને એના પછી આપણે આવશે સ્વાધ્યાયના દાખલા તો પોઈઝનનો ગુણોત્તર અને એ બધું લઈએ એ પહેલાં તમે આ દરેક વસ્તુ એકદમ ધ્યાનથી વાંચીને આવજો આ દાખલા છે એની ઘરે તમે પ્રેક્ટિસ કરજો ક્યાંય ન ફાવે ક્યાંય કંઈ કન્ફ્યુઝન હોય તો આપણે એને નેક્સ્ટ સેશનમાં ડિસ્કશન કરીશું ત્યાં સુધી નમસ્કાર ખલીલ જીબરાનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતાએ યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે પરંતુ તમારી માલિકીના નથી

કરિયર તમારા માટે શું છે શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે કારણ કે તે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે તમારી કરિયર ભાઈ બહેન કે પછી પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં ત્રણ મુખ્ય ભાગો છે રૂચિ ક્ષમતા અને તક જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે ક્ષમતા એ જ્ઞાન શક્તિ આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે આ ત્રણ ભાગોનું આંતર છે એક કરિયર છે જો આ ત્રણેય પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ એક સ્વપ્ન અથવા એક નોકરી ઉદાહરણ તરીકે સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી એનો અર્થ એ

અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે જોકે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે પણ અદ્વૈત માટે તે કરિયર નથી મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન કુશળતા અને ક્ષમતા ધરાવે છે ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે મોહને તેના રૂચિ ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો જાજુ ટેન્શન ઊભું કર્યા વગર ઝાજી ઊંઘ બગાડ્યા વગર ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો વોટ્સઅપ નહીં ફોન માત્ર બંધ કરી દો ટેલિવિઝન સામે બેસો જ નહીં જો તાકાત હોય પચીસ દિવસ તમે આ પ્રયોગ કરો મન એમને શાંત થશે ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના સો ટકા આવવા જોઈએ પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર કોઈ પરીક્ષાર્થીઓ કોઈ મિત્રો કોઈ વાલીઓ ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી બિલીવ ઇન યોર સેલ્ફ તમે જે ભણો છો જે મહેનત કરો છો એમાં આપ પોતામાં વિશ્વાસ એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે જે વિદ્યાર્થીઓ દસમા ધોરણ પછી શું કરવું કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અનેક ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટ ફોન્સ હોય કે મંગળયાન હોય ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે જેમ કે દસમા ધોરણ પછી આઈટીઆઈ દસમા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દુરસ્ત શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે આ ઉપરાંત આરટીઆઈ કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ એસએસસી ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે જો વિદ્યાર્થીઓએ દસમા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ એસએસસી ડિપ્લોમા કરી શકાય છે ત્રણ વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે વિજ્ઞાન પ્રવાહમાં અગિયારમુ અને બારમું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર ભૂસ્તર શાસ્ત્ર મેથેમેટિક્સ ઇલેક્ટ્રોનિક્સ સ્ટેટિસ્ટિક્સ બાયોટેક જીનેટિક્સ નેનો ટેકનોલોજી એસ્ટ્રોફિઝિક્સ એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે બારમા પછી બીએસસીમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી એમએસસી એમફિલ ફિલ પીએચડી જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે બારમા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે જેમાં ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન મિકેનિકલ કેમિકલ કોમ્પ્યુટર સાયન્સ સિવિલ માઇનિંગ ઓટોમોબાઈલ આઈટી વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે આમાંના કોઈપણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે જેઈ મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે એ જ રીતે જેઈઈ ના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી આઈઆઈટી માં આશરે દસ હજાર બેઠકોમાં પ્રવેશ શક્ય છે વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે

તમારા સપનાની કાર કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે